હેલો સ્ટુડન્ટ્સ આગલા લેક્ચરમાં આપણે સંશ્લેષિત રેસાઓમાં નાયલોન અને રેયોન વિશે અભ્યાસ કર્યો હવે એના પછીના રેસા છે પોલેસ્ટર અને એક્રેલિક આ પણ એક પ્રકારના કૃત્રિમ રેસા જ છે કુદરતી રેસા ચાર જ છે સણ કપાસ રેશમ અને ઊન એના પછીના બધા રેસા છે એ બધા કૃત્રિમ રેસાઓ જ છે હવે પોલિએસ્ટર વિશે આપણે જોઈએ તો આ એક પ્રકારના કેવા છે સંશ્લેષિત રેસા છે અને પોલિએસ્ટરનું કાપડ કેવું હશે કડક હશે એટલે કે ઝડપથી એમાં કરચલી નહીં પડે એને ધોયા પછી પણ એ કાપડ કેવું રહેશે કડક જ રહેશે ચોડાઈ જાય એવું રહેતું નથી એટલે ઘણા પ્રકારના શર્ટ અથવા તો અન્ય કપડાં છે એ પોલિએસ્ટરના વધુ જોવા મળે છે અને આ રેસા છે કેવા છે ખૂબ જ પાતળા હોય છે અને પીઈ છે એ પોલીએસ્ટરનું એક ખૂબ જ જાણીતું સ્વરૂપ છે જે બાટલી વાસણ પાતળી પાતળી ફિલ્મ વાયરો તથા બીજી વસ જરૂરી ઉપયોગી એવી વસ્તુઓની બનાવટમાં વપરાય છે પીઈટી શું છે પોલીએસ્ટરનું એક જાણીતું સ્વરૂપ હવે પોલિએસ્ટર એટલે શું થાય તો કે એની તમે સંધિ છૂટી પાડો તો પોલીવત્તા એસ્ટર એટલે કે પોલીએસ્ટર હવે એમાં એસ્ટર એટલે શું તો કે રાસ અમુક એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી આ બને છે અને એની સાથે જે જોડવામાં આવે એનું મિશ્રણ એની સાથે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે તમને કહું તો પોલીકોટ તો એમાં પોલીવત્તા કોટ એટલે કોટન કોટન એટલે ઊન એવી જ રીતના પોલી વૂલ તો કે પોલીવતા વૂલ વૂલ એટલે એક પ્રકારનું ઊન જ તો આવી રીતના મિશ્રણથી અલગ અલગ કાપડ બનાવવામાં આવતા હોય છે અને આવા કાપડ આપણે લઈએ છીએ શું કરવા તો કે આ કાપડ છે એ જે કુદરતી રેસા દ્વારા બને છે ને એના કરતાં કૃત્રિમ રેસા દ્વારા જે મળતા કાપડ હોય છે ને એ આપણે પરવડે એવા હોય છે એટલે કે થોડા સસ્તા પણ હોય છે અને બીજું શું કે ઝડપથી પોતે સુકાઈ જાય છે કરચલીઓ એટલી થતી નથી એટલે અત્યારે શું કરે છે કે કુદરતી રેશામાંથી બનેલા કાપડની જગ્યાએ બધા વધારે પ્રમાણમાં લોકો કયા પ્રિફર કરશે તો કે કૃત્રિમ રેશા દ્વારા તૈયાર થયેલું કાપડ હવે એના પછીનો એક રેસાનો પ્રકાર છે એક્રેલિક પહેલાં તો એક્રેલિક કહેવાય કોને કે શિયાળામાં આપણે જે શાલ સ્વેટર અથવા તો ધાબડાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એમ થાય છે કે ભાઈ આ કુદરતી રેસા એટલે કે ઊનમાંથી જ બનાવેલા હોય છે પરંતુ તે ઊનમાંથી બનાવેલા હોતા નથી છે એક પ્રકારના સંશ્લેષિત રેસા છે કે જેને શું કહેવાશે એક્રેલિક કેમ કે ઊનમાંથી બનેલી વસ્તુ તમે લો તો ખૂબ જ મોંઘી હોય છે અને જ્યારે એક્રેલિકમાંથી બનેલી વસ્તુ આપણે પરવડે એવી હોય છે એટલે કે આપણે આસાનીથી એને ખરીદી શકીએ છીએ એટલે અત્યારે મળતા સ્વેટરને એ પણ અમુક અમુક ઘણીવાર વાર પ્રેમ થાય છે કે ના ઉનમાંથી બનાવેલ બનાવેલું સ્વેટર છે કેટલું સસ્તું મળી ગયું પણ એ ખરેખર ઉનમાંથી બનાવેલું હોતું નથી એ સેનો પ્રકાર હોય છે એક્રેલિકનો હવે આમાં થાય શું આ અત્યારે બધા લોકો કુદરતીની જગ્યાએ કૃત્રિમ રેશાયુક્ત જ કપડાનો ખરીદી કરે છે પણ આનો એક ગેરફાયદો છે ગેરફાયદો એ છે કે જ્યારે આ કૃત્રિમ રેશા દ્વારા બનાવેલા વસ્ત્રો છે કે કાપડ છે એ સળગે છે ત્યારે શું થશે તો કે સળગે એ જ્યારે ઓગળશે ઓગળી અને તમારી સ્કીન ઉપર ચોંટી જશે એટલે કે આપણા હાથ કે કાંઈ બી વસ્તુ પગ છે કે દાજવાનો ભય રહે છે શું કરવા તો કે સંશ્લેષિત રેસા જ્યારે ઓગળશે ત્યારે જે તે વ્યક્તિ હોય છે તો એની ચામડી સાથે ચોંટી જતા હોય છે આ શું છે એનો ગેરફાયદો છે એના પછી આપણે તર ત્રણ પોઈન્ટ ત્રણ જોઈએ તો કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ હવે સંશ્લેષિત રેસાઓ છે એનો ફાયદો શું છે તો કે એને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે તેમાં ઝડપથી સુકાઈ જશે ટકાઉ છે ઓછા ખર્ચાળ છે અને સરળતાથી મળી રહી છે તેમાં સાચવવા પણ સહેલા છે કોની સરખામણીમાં કે જે કુદરતી રેશામાંથી બનેલા કાપડ છે એની સરખામણીમાં અને કુદરતી રેશામાંથી બનેલું કાપડ છે એ કિંમત પણ એની ઘણી ઊંચી હોય છે તમે આનો એક પ્રયોગ જાતે કરી શકો કે તમારી પાસે ઊનની કાંઈ પણ રૂમાલ કે કાંઈ પણ વસ્તુ હોય અને એક બીજું સિન્થેટિક રેસામાંથી બનેલું કાંઈ પણ વસ્તુ એ બંનેને પાણીમાં પલાળી અને સૂકવવાનું કયું છે એ ઝડપથી સુકાઈ જશે એનું અવલોકન તમે જાતે કરી શકો એના પછીના લેક્ચરમાં આપણે પ્લાસ્ટિક વિશે જોશું